આત્મહત્યા જ કરવી હોય ને ભાઈ, તો હાથમાં બ્લેડ મારશો ને તો તકલીફ થશે. એક વધુ સારો રસ્તો બતાવું. ઊંઘની ગોળીઓ ખાઈ લ્યો, રાતે નીંદર આવી જશે અને સવાર ક્યારે પડશે જ નહીં. હું તો ખાલી જો બેટા, ઇમોશન્સ અને લાગણીઓને વહેવા દેવા જોઈએ, આંસુઓને રોકવા ન જોઈએ. કોઈ શું કહેશે, શું વિચારશે એ જાણીને આપણે આપણા ઇમોશન્સ અને લાગણીઓને કેટલું કંટ્રોલ કરીએ છીએ એને મુક્ત મને વહેવા દેવું જોઈએ. કેટલું કંટ્રોલ કરીએ છીએ આપણે આપણા કુટુંબની સામે, આપણા સમાજની સામે, આપણા મિત્રો સામે, આપણા મમ્મી પપ્પાને બસ આપણી સમસ્યાઓ કહી દેવી જોઈએ બે ધડક. હું અત્યારે મુસીબતના વાદળોથી ઘેરાયેલો છું, બસ મારે ચારે તરફ ડિપ્રેશન જ છે. બેટા, શું નામ છે તારું? જતીન. જો બેટા જતીન, તકલીફો અને આ તકલીફોની ચિંતા એ દરિયાના મોજા જેવી હોય છે. ગમે એટલું ઊંચું ઉછળે તો એ કિનારાને નથી તાણી શકતું. કિનારે જઈ અને ના ફીણે ફીણા નીકળી જાય છે. જ્યારે કોઈ દિવાસળી સળગાવીએ ને ત્યારે એટલી ઝડપથી સળગે છે કે જાણે આખી દુનિયાને સળગાવી દેવાની હોય, પણ ધીમે ધીમે એની જ્યોતમાં ઘટાડો થાય છે. હિંમત રાખ, બધું ઠીક થઈ જશે. એક પ્રશ્ન પૂછું તમને? હા, હકથી પૂછ. જ્યારે કોઈથી મુસીબતોમાં ફસાઈ ગયા હોય, દરેક તરફથી હેલ્પ મળતી બંધ થઈ ગઈ હોય, તો એ સમયે તમે શું કરો? સાચું કહું, મને તો એટલો બધો ગુસ્સો આવી જતો કે ઘરે જઈને રૂમમાં જઈને એક જોરદારનો મુક્કો મારતો દિવાલમાં. એટલો બધો ગુસ્સો આવી જતો કે ભગવાનને પણ કોસવા લાગતો કે સાલી મને જ બધી તકલીફ શા માટે છે, એવું થતું. સાચી વાત કરી, મને પણ આવું જ થાય છે. બધાની મુસીબતો સરખી જ હોવાની છે. મુસીબતોની કોઈ સાઈઝ નથી હોતી, લાંબી ટૂંકી કે મીડિયમ. મુસીબતો તો બસ મુસીબતો જ હોય છે. પણ ભાઈ જતીન, આપણે બધા છે ને ભગવાનની રેસના ઘોડાઓ છીએ. ત્યારે રેસમાં ઘોડા દોડતા હોય ને ત્યારે તેને ખબર નથી હોતી કે શા માટે દોડે છે. એને તો એનો માલિક તકલીફ આપે ને એટલા માટે એ દોડે છે. પણ એ તકલીફ શા માટે આપે છે? કારણ કે તે ઘોડાને ચિતાડવા માંગે છે. ને જ્યારે જ્યારે આપણો માલિક, આપણો ઈશ્વર, આપણો ભગવાન તકલીફ આપે ત્યારે આપણે એવું સમજવાનું કે એ આપણને ચિતાડવા માંગે છે. મને પણ એવું થતું, હું પણ એવું વિચારતો કે મને બીજા કરતાં વધુ તકલીફ મળે છે. પણ સાંજે સૂઈ ગયા પછી આપણે ઉઠી શકીએ છીએ, બસ એના માટે કહેવું જોઈએ ભગવાન થેન્ક્સ. જ્યારે ચારે તરફ અંધારું છવાઈ જાય ત્યારે રસ્તો ગોતવો મુશ્કેલ છે ને? હા ચોક્કસ, પણ અંધારાનો સામનો કરવો જોઈએ. શરૂઆતમાં લાઇટ આપણે બંધ કરીએ ત્યારે કશું નથી દેખાતું, પણ ધીમે ધીમે અંધારું આપણી આંખમાં ઘર કરે છે. ત્યારે જ આપણને સગને સંકોરવાની એક તક મળે છે. ઘનઘોર અંધારું હોય ને ત્યારે જ આપણે દીવો કરીએ છીએ ને, નથી કહેતા? માના કે અંધેરા ઘના હૈ પર દિયા જલાના કહાં મના હૈ. આ આત્મહત્યા કરવી એ તો મુસીબતોમાંથી ભાગ્યા કહેવાય, કાયરતાની વાત કહેવાય. આનાથી કોઈ પ્રશ્ન ક્યારે પણ સોલ્વ નથી થતો. આત્મહત્યા કરવી ને એ તો કાયરોનું કામ છે. અત્યારની પેઢી વિશે ઘણા બધા લોકો કહે છે કે બગડેલ છે, આધુનિક છે કે ફોરવર્ડ છે કે જે કહે તે, પણ મને એટલી તો ખબર છે કે આજની પેઢી કાયર તો નથી જ. જો કે ખોટું, ખરેખર તમારી વાત સાચી છે. છતાં એક વ્યક્તિ એવું રાખવું જોઈએ કે જેની સાથે આપણે હસી શકીએ, જેના ખભે આપણે રડી શકીએ. અને જ્યારે આ બધી મુસીબતોથી આપણે ઘેરાયેલા હોઈએ ને ત્યારે એ આપણી પાસે આવી અને નોનસેન્સ વાતો કરે, અને નોનસેન્સ વાતો કરી અને આપણને આપણી મુસીબતોમાંથી ડાયવર્ટ કરી નાખે. અજાણ્યા લોકોને મિત્ર બનાવો, બાઇક લઈને નીકળી પડો, નવી નવી જગ્યાઓ ખૂંદી વળો કે જ્યાં તમને શાંતિનો અહેસાસ થાય. આવી જગ્યાઓ ગોતો, આવા લોકો ગોતો, અને જો કોઈ ન મળે ને તો એકલા નીકળી પડો. હા મમ્મી, બસ જો પહોંચી જ ગયો ઘરે. હા હા ચાલો આવું જ છું.
થેન્ક યુ. સર આલ્યો તો મારા ચશ્મા. સર આલ્યો તમારી બુક. યે જમી મેરી મેરા આસમાં બડા ખૂબસૂરત હૈ જહાં. ये जमीन मेरी मेरा आसमां बड़ा खूबसूरत है जहां. कभी धूप लेप के आसमां हमने सुनहरे कर लिया. कभी धूप लेप के आसमां हमने सुनहरे कर लिया. फिर धूप बांध के पाँव में हम उड़े हैं ठंडी हवाओं में. कभी वक्त उठा के सरों पे हम और आग लेके परों पे हम. कभी वक्त उठा के सरों पे हम और आग लेके परों पे हम. कभी छानी खाली खला कहीं हम उड़े जहाँ पे हवा नहीं.